હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આજે ગુરૂવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ઉધના અને લીંબાયતના ભાજપના કોર્પોરેટરોએ સ્થાનિક સ્કૂલોમાં જઈ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માથે તિલક કરવા સાથે બોલપેન અને ફૂલ આપી તેઓને આવકાર્યા હતા. જોકે સુરત જિલ્લામાંથી કુલ 1,66,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પરીક્ષા શરૂ થયાના 1 કલાક પહેલા જે તે પરીક્ષા કેન્દ્રો પર પેપર પહોંચી ગયા હતા. સુરત શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 98,604 અને ધોરણ 12ના 58,260 મળીને કુલ 1,66,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વિવિધ સ્કૂલોમાં પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે 526 બિલ્ડીંગમાં 5,822 બ્લોકમાં સંપૂર્ણ સીસીટીવી કેમેરા સાથેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જોકે આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને વધાવવા માટે ઉધના અને લીંબાયતના ભાજપના કોર્પોરેટરો સ્થાનિક વિસ્તારની સ્કૂલોમાં પહોંચી ગયા હતા અને બાળકોને માથે તિલક કરી બોલપેન અને ફૂલ અર્પણ કરી તેઓને આવકાર્યા હતા. આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થઈ છે. આજે અમે વોર્ડ નંબર 23 ના કાર્યકર્તાઓ, વોર્ડ નંબર ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન સોમનાથભાઈ મરાઠે, સુરેશભાઈ કંસાગરા, રોહિણીબેન પાટીલ, મગ્નાદેવી શુક્લ અને વોર્ડના પ્રમુખશ્રી અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે 10મા ધોરણના બાળકોને પેન અને ચોકલેટ વિતરણ કરી રહ્યા છે અને એમને અભિનંદન આપી રહ્યા છે, એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. દર વર્ષે અમે વર્ષોથી આ પરંપરા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે અને વાલીઓ પણ એમાં ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. કેમ કે તમે જોઈ રહ્યા છો, દર વર્ષે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવીને ચોકલેટ અને પેનનું વિતરણ કરે છે. અમને ખુશી છે, અમારા વિસ્તારના બાળકો સારું પરિણામ પણ લાવે છે એટલે અમને વધારે ખુશી થાય છે. આજે હું સૌ બાળકોને 10મા ધોરણ અને 12મા ધોરણના બાળકોને શુભેચ્છા પાઠવું છું. સોમનાથ મરાઠે, જાહેર બાંધકામ ચેરમેન, સુરત મહાનગરપાલિકા. આજે ઉધના ઉદ્યોગનગર વાર્ડ નંબર 23 સમાવેશ વિસ્તારમાં આવેલ સુમન હાઈસ્કૂલ નંબર 6 મરાઠી માધ્યમ એ આજે SSC બોર્ડનું સેન્ટર બનાવ્યું છે. આજે આ ઉધના વિસ્તારના કેટલાક બાળકો અહીંયા એક્ઝામ આપવા આવ્યા છે. આ બાળકોને અમે બેસ્ટ ઓફ લક કરવા એટલે તિલક કરી એનો મોઢો મીઠો કરીને એને શુભેચ્છા પાઠવી છે અને બાળકોને અમે સમજાવી છે, તમે હિંમતભર પેપર લખો, કોઈ પણ જાતનો ગભરાટ વગર પેપર લખવાનું નહીં. અને એમને બધાને આપણે જેમની પાસે હોલ ટિકિટ એટલે બધી ચકાસણી કરીને બાળકોને અંદર લીધા છે અને તમામ બાળકોને, વિદ્યાર્થીઓને ભાવિ ભવિષ્ય માટેનું એને શુભેચ્છા પાઠવી. નમસ્કાર, મારું નામ સુરેશભાઈ કંસાગરા, વોર્ડ નંબર 23 ઉધના ઉદ્યોગનગર કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકા TP કમિટી વાઇસ ચેરમેન. આજે અમે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10ની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે ત્યારે આજે સુમન 6 માધ્યમની અંદર અમે બાળકોને વેલકમ કરી એમને મીઠું મોઢું કરાવીએ અને સાથે સાથે એક એક બોલપેનની ભેટ આપી અને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ જાતના ડર વગર તમે પરીક્ષામાં બેસજો અને શાંતિથી પેપર લખી અને તમે સારા માર્ક્સ મેળવો એ માટે પ્રોત્સાહિત કરવા માટે આજે અમારી સમગ્ર ટીમ વોર્ડ નંબર 23ની આ સુમન સ્કૂલ ઉપર દર વર્ષની પરંપરા મુજબ અમે બાળકોને આવકારીએ છીએ. આજે SSC ની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, હું સમગ્ર વિદ્યાર્થીઓને, સમગ્ર બાળકોને એટલા ભાવિ ભવિષ્ય માટે એની એક્ઝામ સારી રીતે જાય એ માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આજે આ નંબરે વોર્ડ નંબર 23ની સૌ ટીમ, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ, અમારા વોર્ડના કોર્પોરેટર અને બાંધકામશ્રી ચેરમેન સુરેશ સોમનાથભાઈ, કોર્પોરેટર સુરેશભાઈ, મગ્નાદેવીબેન શુક્લા, રોહિણીબેન, અમારા વોર્ડની સૌ ટીમ મળીને અહીંયા બાળકોને તિલક કરીને અને ચોકલેટ આપીને અને બોલ આપીને એમને સન્માનિત કરીને એમનું ઉત્સાહ વધારવા માટે અમે બધા એકત્ર થયા છે અને હું ફરીથી સૌ બાળકોને એમની એક્ઝામ સારી રીતે જાય એ માટે મેં શુભેચ્છા આપું છું.